અરે કિશન, તું મને આ ગાર્ડન માં શું કામ લઈને આવ્યો? જો નિધિ, આપણે વર્ષો પછી આપણું ભણતર પૂરું કરીને જઈએ છે પાછા ઘરે, અને ઘરે ગયા પછી આપણે પાછા ક્યારે મળશું? એટલે ચાલને થોડી વાર ગાર્ડન માં ફરી લઈએ. અરે આ ગાર્ડન માં તો હું પેલા પ્રકાશ ને મળવા આવતી હતી, અને જો એ અહીંયા ભટકાઈ ગયો ને તો ના થવાનું થઈ જશે, અને કિશન ને પણ ખબર પડી જશે કે હું પેલા પ્રકાશ ને પ્રેમ કરતી હતી. એ હા, એક કામ કરું, હું મારું મોઢું ટાંકી દઉં એટલે કઈ પ્રોબ્લેમ જ ના થાય. કિશન ઉભો રહે એક મિનિટ, હું મારું મોઢું ટાંકી દઉં. કેમ? અરે અહીંયા બાજુમાં જ મારું ગામ છે, મારા ગામનું કોઈ જોઈ ના જાય એટલા માટે. સારું, બાંધી લે. અરે ઓય, કોણ છો તમે? આ ગાર્ડન માં જે કોઈ પ્રેમી આવે છે અમે એમના જોડેથી હપ્તો લઈએ છીએ. શું? પણ શેનો? શેનો બેનો એ તો અમને પણ ખબર નથી. ચાલ ચૂપચાપ તારા ખીચામાં જે કઈ પણ હોય એ અમને આપી દે. અરે ઓય, ચલો નીકળો અહીંયાથી. આ ગાર્ડન તમારા બાપનું છે? લાગે છે આ એમ નહીં માને. જાય જે હોય એના ખીચામાંથી કાઢી લે. સોરી ભાઈ, મને માફ કરજો, આજ પછી આ ગાર્ડન માં અમે ક્યારે નહીં દેખાઈએ. એ ભાગ અહીંથી. અરે વાહ, શું વાત છે, આ લોકો તો તમને જોઈને જ ભાગી ગયા. કોણ છો તમે? ઘાયલ પ્રેમી. શું? ઘાયલ પ્રેમી? એટલે હું કઈ સમજ્યો નહીં યાર. હવે હું શું કહું તમને, એક હતી જેને હું મારા જીવથી પણ વધારે પ્રેમ કરતો હતો, પણ એ તો ફક્ત પૈસાને જ પ્રેમ કરતી હતી, અને એના ખર્ચા પૂરા કરવાની મારી એટલી હેસિયત નથી. એના કારણે એને મારો સાથ છોડી દીધો, અને જેની સાથે એ ભણતી હતી ને એની સાથે સી ખબર ક્યાં જતી રહી એનો કોઈ અતો પતો જ નથી. અને જ્યારથી મારાથી દૂર થઈ છે ને ત્યારથી હું એની યાદમાં રોજ તડપું છું, અને હું જેમ તડપું છું એવી રીતે કોઈ પ્રેમી ના તડપે એના કારણે હું પ્રેમીઓની રક્ષા કરું છું, અને રોજ આ ગાર્ડનમાં આવીને એક સોંગ ગાઈને મારી પ્રીતને પોકાર કરું છું. ચલો હું જાઉં છું. ચલ્લે નિધિ, આજે તો આપણે પણ સાંભળીએ આ ઘાયલ પ્રેમીનું ગીત. ના કિશન, રહેવા દેને, નથી જાવું. અરે ચલને હવે મજા આવશે.
Oh,